નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યા માં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો સૌથી મોટી અપડેટ છે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગઈ છે કોણ છે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાતના નવા મુખ્યમંત્રી તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયો નવા હોય અથવા તો અમારી ચેનલમાં જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ અપડેટ સૌથી તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ સાથે સાથે અમારી ચેનલ દ્વારા ગુજરાતી સાહિત્યની અંદર ગૌ પરીક્ષામાં પૂછાયેલ અતિ મહત્વના પ્રશ્નો ચારસો પચાસથી વધુ પ્રશ્નોનો સમાવેશ આ ઈ બુકમાં કરવામાં આવે છે આઈ બુક વિદ્યાર્થી ભાઈ બીનો માત્ર પાંચ રૂપિયાની અંદર મળે છે તો ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે તો તે લિંક ઉપર ક્લિક કરીને આ ઈ બુક પરેસ કરો

યદુરપ્પા અને અર્જુન મુંડા સહિતના નિરીક્ષક કમલમ ખાતે પહોંચી ગયા છે વિધાનસભા દળની બેઠક બાદ સાંજે ચાર કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે નવી સરકારની શપથવિધિ બાર ડિસેમ્બરના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે સીએમ નામની જાહેરાત બાદ ભાજપમાં ડેલિગેશન રાજભવન જશે તો સરકાર મંત્રીમંડળના અનેક જૂના ચોકીઓને રિપીટ કરવામાં આવી શકે છે આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે આ સાથે જ નવા મંત્રીમંડળના બ્રાહ્મણ ઓબીસી આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી પણ શક્યતા વર્તાઈ રહી છે નવા ધારાસભ્યને કમલ અમે આપ્યા પ્રતિક્રિયા હાલ હાર્દિક પટેલ છે અલ્પેશ ઠાકોર શંકરસિંહ ચૌધરી જેઠા ભરવાડ શંભુ પ્રસાદ ટુડિયા જીતુભાઈ વાઘાણી લવિંગજી ઠાકોર નરેશ પટેલ સહિતના ધારાસભ્યો કમલમ પહોંચ્યા છે સૌથી મોટી અપડેટ કહી કે ગુજરાતના જે મુખ્યમંત્રી તરીકે પાછી રિપીટ થયા છે એવા આપણા ભારતના જે ગુજરાતના જે મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમનું નામ ફરીથી સ્વીકાર થયો છે તો સૌથી મોટી અપડેટ કહી શકીએ નવા મન ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ રહેશે તો સૌથી મોટી અપડેટ આવી રહી હતી જોઈએ તમને લાઈક કરજો તમારા મિત્રો શરૂ કરો